બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. હાલ આખો દેશ અફવાના ભરડામાં સપડાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં બાળક ઉઠાવી જવાની શંકાએ લોકોને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. માત્ર રવિવારે જ જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ટોળાએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. આ ઘટનાથી દંગ રહી ગયેલી સરકારે વોટ્સએપને નોટિસ ફટકારી અને તાત્કાલિક પગલાં લેવા માટે આદેશ કર્યો છે, જેમાં વોટ્સએપે અફવાઓને ટાળવા માટે નવું ફીચર લાવવાની તૈયારી કરી છે. ત્યારે આજની ચર્ચાઓનો મુદ્દો એ જ છે કે વોટ્સએપના ફીચરથી આ હિંસાની ઘટનાઓ અટકશે. તો અફવાના કારણે દેશમાં વધી રહેલી ઘટનાઓથી વોટ્સએપની છબી ખરડાઈ ગઈ છે. ત્યારે ટોળાની હિંસા અને અફવાને ઓછી કરવા માટે વોટ્સએપ એક નવું ફીચર લઈને આવવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્સએપમાં ભડકાઉ કમેન્ટ વારંવાર ફરવાના કારણે તેના પ્લેટફોર્મનો દુરુપયોગ થવા મુદ્દે ભારત સરકારે દર્શાવેલી ચિંતાની નોંધ લઈ અને વોટ્સએપે એક નવું ફીચર લાવવાની ભારત સરકારને ખાતરી આપી છે. વોટ્સએપે પત્ર લખીને આ ખાતરી આપી છે. અફવાઓ અને ભડકાઉ કન્ટેન્ટ સાથેના બેજવાબદાર મેસેજીસના કારણે નિર્દોષ લોકોની હત્યાના વધતા જતા બનાવોના કારણે સરકારે વોટ્સએપને તત્કાળ પગલાં લેવા અને આવી મલિન પ્રવૃત્તિઓ માટેના આ પ્લેટફોર્મનો ઉપયોગ ન થાય તે માટે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ત્યારે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને મોકલેલા પત્રમાં વોટ્સએપે એવું જણાવ્યું છે કે ભારત સરકારની જેમ અમે પણ હિંસાના આવા કૃત્યોથી ચિંતિત છીએ, ત્યારે અમે તાત્કાલિક પગલાંના ભાગરૂપે વોટ્સએપનું નવું ફીચર લાવવા કાર્યરત છીએ. મતલબ કે વોટ્સએપે એવું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે તેઓ કંઈક એવું ફીચર લાવશે કે જેનાથી આવી અફવાઓ પર કાબૂ મેળવી શકાય. તો હાલમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે, ત્યારે વોટ્સએપને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે, જેમાં કડક સૂચના આપવામાં આવી છે કે અફવા ફેલાવનાર ગતિવિધિઓ વોટ્સએપમાં ઉપયોગમાં ન કરવામાં આવે અને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં 5 લોકોની હત્યાની ઘટના પછી સરકારે આ આદેશ કર્યો છે. ત્યાં સુધી કે આજે સવારે રાજકોટમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. और एक बात मैं बहुत विनम्रता से कहना चाहता हूं, इंडिया इज इमर्जिंग एज ए बिग डिजिटल पावर. व्हाट्सएप हैज द बिगेस्ट स्प्रेड इन इंडिया इन द होल ग्लोब, सो इज फेसबुक, सो इज ट्विटर. तो व्हाइल वी वेलकम देम कंप्लीटली इन इंडियाज डिजिटल स्टोरी एंड ऑल्सो मेकिंग ए कमर्शियल सक्सेस ऑफ इट, दे मस्ट रिमेन अकाउंटेबल, रिस्पॉन्सिबल and vigilant. ये बात मैं बहुत ही स्पष्ट रूप से कहना चाहता हूं, उनको जिम्मेवार भी रहना है, उनको उत्तरदायी भी रहना है और उनको सावधान भी रहना है. अगर उन्होंने कोई प्लेटफॉर्म क्रिएट किया है तो प्लेटफॉर्म का दुरुपयोग नहीं हो, इसमें उनकी भी उतनी जिम्मेवारी है. आप ये नहीं कह सकते कि हमने बना दिया अब हम क्या करें. ये बात हमने बहुत ही स्पष्ट रूप से कहा है. એક તરફ સરકારે જે આદેશ આપ્યો ત્યારબાદ વોટ્સએપે સરકારને પ્રત્યુત્તર આપ્યો છે. તેઓએ કહ્યું કે વોટ્સએપ પર ફેલાવવામાં આવી રહેલી આવી ખોટી માહિતી અને સૂચનાથી તેઓ પણ ચિંતિત છે. આ મામલે સરકાર, સમાજ અને ટેકનોલોજી કંપનીઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ સમગ્ર મામલાની જડ શું છે તે નજર કરીએ. મહારાષ્ટ્રમાં રવિવારે એક અફવાના કારણે 5 લોકોએ પોતાને જીવ ખોયા. આ અફવાના કારણે અમદાવાદના વાડજમાં પણ એક મહિલાનું મોત થયું. અસમમાં શંકાના આધારે એક ટોળાએ 2 પર્યટકોને મારી નાખ્યા. છેલ્લા 1 સપ્તાહમાં આવા પ્રકારે નિર્દોષોને માર મારવાની ઘટનાઓ વધે છે. એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે બાળકોને ઉઠાવી જનારી એક ગેંગ છે. આ ગેંગ સમગ્ર રાજ્યભરમાં, દેશભરમાં ફરી રહી છે.
તમારે તમારા બાળકને સાવધ રાખવું અને તેને બચાવવું. હવે આ મેસેજમાં શંકાના આધારે લોકો કોઈ ને કોઈ વ્યક્તિ પર શંકા રાખે છે અને ત્યારબાદ તેને જાહેરમાં માર મારવામાં આવે છે અને માર મારતા મારતા જ લોકોના મોત થયાના સમાચારો છે. બીજી તરફ 10 અલગ અલગ રાજ્યોમાં અફવાથી 31 લોકોના કુલ મોત થયા છે. આજે પણ રાજકોટમાં એક અફવાના પગલે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. સુરતમાં મહિલાને ટોળાએ ધક્કે ચડાવી, કચ્છમાં ટોળાએ યુવકોને માર માર્યો, બોટાદના હણકુઈમાં લોકોએ મહિલાને માર માર્યો, દ્વારકા જામનગરમાં પણ આવા પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. તો ઝી 24 કલાક અહીં ખૂબ મહત્વપૂર્ણ સવાલો ઉઠાવી રહ્યું છે કે શું વોટ્સએપ ફીચર લાવશે કે પછી ખાલી માત્ર વાતો કરી રહ્યું છે. શું કેન્દ્રની નોટિસથી વોટ્સએપ ખરેખર ગંભીર છે કે પછી માત્ર જવાબ આપવો પડે તેમ છે એટલા માટે તેમણે જવાબ આપ્યો. શું વોટ્સએપ પાસે ખરેખર કોઈ આવું ફીચર છે, ફીચર શક્ય છે કે કેમ, એ પણ મોટો સવાલ છે. આ ફીચરથી અફવાનો આતંક થશે અથવા અટકશે કે કેમ, એ પણ સવાલ છે. ફીચર જરૂરી છે કે પછી માનસિકતા બદલવી જરૂરી છે, કઈ રીતે આ વોટ્સએપનું નવું ફીચર કામ કરશે અને અફવાના આતંકને નાથવું કેટલું મુશ્કેલ છે, આ બધા સવાલો છે કે જેની આપણે અત્યારે ચર્ચા જરૂરથી કરીશું. તો ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે અત્યારે વરિષ્ઠ પત્રકાર મયંક વ્યાસ અને સાયબર એક્સપર્ટ આસ્થા શાહ. આપ બંનેનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને સૌથી પહેલા મયંકભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું કે જે પ્રકારની ઘટનાઓ પાછલા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ટેકનોલોજીના યુગમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, સાયબર એથિક્સ સાયબર સેન્સની તો વાત દૂર રહી, પણ આપણા લોકો કંઈ પણ સમજ્યા જોયા વાંચ્યા વિના સીધો મેસેજ ફોરવર્ડ કરી દે છે અને આ ફોરવર્ડમાં સામાન્ય લોકોએ પોતાના જીવ ખોવા પડે છે. જે પ્રજાને સિવિક સેન્સ નથી, જે પ્રજાની પાસે સિવિક સેન્સ નથી, એ પ્રજાની પાસે સાયબર સેન્સની તો શું વાત કરવી, શું અપેક્ષા રાખવી. આમ વિજ્ઞાન ટેકનોલોજીનો ખૂબ જ પ્રસાર પ્રચાર થયો છે અને ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ જે રીતે વિકાસ થયો છે એ જોતાં આપણે વોટ્સએપ અને જે બધી સોશિયલ મીડિયા જે બિલકુલ સહજ રીતે લોકોને મળી ગયું છે એનો સદુપયોગ કરવાને બદલે આપણા લોકોની માનસિકતા હજી એટલી નથી સુધરી કે એનો સદુપયોગ નહીં કરવો અને એને બદલે દુરુપયોગ વધારે કરવો. કારણ કે માણસ પાસે કોઈ પણ વસ્તુ હોય તો એનો જેટલો સદુપયોગ કરે, ઉત્તમ વસ્તુ અધિકાર વગર કોઈને મળે તો એનો અર્થ સરતો નથી. એટલે મને તો એવું લાગે છે કે આપણા દેશના લોકો, આપણો સમાજ, આપણા સમાજની માનસિકતા હજુ એટલી પરિપક્વ નથી કે આવા પ્રકારના ફ્રી હેન્ડવાળી જે સોશિયલ મીડિયાની જે તમને મુક્તિ મળી જાય છે ને જે સરસ એનો આનંદ લેવાની જે વાત હોય છે એને એક ઇન્ફોર્મેશનના રીતે, એક નોલેજના રીતે, એક એન્ટરટેનમેન્ટના રીતે લેવાને બદલે બધા લોકો એને નેગેટિવ સ્વરૂપે લે છે. અને માણસનો સ્વભાવ એવો છે કે પરનિંદા પરમ સુખકારી, એટલે કૂકને કંઈક અવળું સવળું થાય ને, કોકને કંઈક સળી કરવી ને, એ દરેકને ગમતું હોય છે, ચાહે માસ લેવલે હોય કે વ્યક્તિગત લેવલે હોય. એટલે આપણી માનસિકતા છે ને હજી ખૂબ જ તળિયે ઉપર છે. છેલ્લા કેટલાક સમયની અંદર તમે જુઓ કે એવી કેટલીક બધી જે તમે જે અત્યારે જે વર્ણવી એવા પ્રકારની જે ઘટનાઓ બની છે એ સમાજનો આઈનો બતાવે છે કે સમાજની માનસિકતા કેટલી છે. આજે એજ્યુકેશન નથી, રિયલ ગણતર નથી, ભણતર નથી અને સમજ નથી, એક પ્રકારના કોઈ સંસ્કાર નથી અને એક પ્રકારની વ્યવસ્થિત પણ માણસની જિંદગીમાં નથી કે મારી પાસે કોઈ વસ્તુ આવી તો હું એને કોઈને હેરાન કરવા માટે કેમ એ કરું. આજે સવારે તમે જાગો અને તમને કોઈ એવું કહે કે બોસ તારો આ વોટ્સએપનો મેસેજ બહુ જોરદાર હતો, એટલે તમારા મનમાં એક પ્રકારનો પ્રમાદ આવી જાય કે મારા વોટ્સએપના સમાચાર અને મારા વોટ્સએપના મેસેજ બહુ જોરદાર હોય છે, એટલે હું ખૂણે ખાતર જઈને બીજા 2-5 જણને ફરી મેસેજ કરી દઉં. એમ કરીને જે ઈગો પણ માણસનો અંદર એવો હોય છે ને, એટલે કે મારી પાસે જે આવ્યું એ તરત હું ફેલાવી દઉં. એજ વૃત્તિના કારણે થઈને તકલીફ એ થાય કે ગુડ મોર્નિંગના મેસેજથી શરૂ કરીને આજે આપણે આ જગ્યાએ પહોંચી ગયા છીએ. આસ્થા, હું એ જ મેસેજ લઈને આપની પાસે આવવા માંગુ છું કે જે પરિસ્થિતિથી આજે આપણે ગુજરી રહ્યા છીએ, સામાન્ય લોકો, સાયબર વર્લ્ડ આખું અલગ છે, સોશિયલ મીડિયા અલગ છે અને રિયાલિટી અલગ છે કે જ્યાં લોકોને પોતાના જીવ ખોવા પડી રહ્યા છે. વોટ્સએપે એવું નિવેદન આપ્યું કે તેઓ કોઈક એવું ફીચર પર કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં તો આવું કોઈ ફીચર શક્ય છે, કારણ કે દિવસભરમાં આખા દુનિયાની વાત કરીએ વોટ્સએપના સર્વરમાંથી એટલા બધા મેસેજીસ આમથી તેમ થતા હશે, એમાં આવો કોઈ મેસેજ ટ્રેસ કરવો કેટલું શક્ય છે? એકચ્યુઅલી વાદામાં એ છે કે સોશિયલ મીડિયા ઇઝ નાઉ ઓન ટ્રેન્ડ, રાઈટ?
તો આમાં આપણે કોઈને કંઈ રોકી શકવાના નથી, બીકોઝ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, કોઈ બી તમે સોશિયલ પ્લેટફોર્મ લઈ લો, એક પબ્લિકલી છે. એટલે પબ્લિક એને એમની રીતે કેવી રીતે શેર કરે છે આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ, યા તો જજ બી ના કરી શકીએ. એના ટુ પાર્ટ્સ છે કે ફર્સ્ટ કે આઈટી સોલ્યુશન એન્ડ સેકન્ડ ઇઝ સોશિયલ સોલ્યુશન. ઇન આઈટી સોલ્યુશન કે પોસિબલ છે જ નહીં, બીકોઝ એઝ આઈ ટોલ્ડ યુ કે પોસિબલ નથી. બીકોઝ ફોર એક્ઝામ્પલ કે હવે મને કોઈ રોકી શકવાનું નથી કે હું કોઈ બી વોટ્સએપ પર મેસેજ શેર કરવો હોય તો યા તો એ પોસિબલ તો છે નહીં. બીકોઝ ફેસબુકે બી શ્યોરિટી આપી હતી કે ભાઈ અમે આવું કરીશું, કે અમે એવું ફીચર એડ કરીશું કે જેનાથી આપ જે બધા એકાઉન્ટ હેક થાય છે, ક્રેક થાય છે, એ ના થાય ઇન ધ ફ્યુચર. બટ એવું શક્ય નથી, બીકોઝ અત્યારે હાલની પરિસ્થિતિમાં ફેસબુક એકાઉન્ટ પણ હેક થાય છે, ક્રેક થાય છે. સો વોટ્સએપ પર જઈએ તો વોટ્સએપમાં બી સેમ સિચ્યુએશન છે કે ત્યાં બી પોસિબિલિટી છે નહીં, લાઈક કોઈ સોલ્યુશન છે નહીં કે તમે ડિસ્ક્રાઇબ કરી શકો, રાઈટ? બિલકુલ મયંકભાઈ, ખાસ જે રીતની પરિસ્થિતિ છે, વોટ્સએપે એવું એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે જેમાં એમણે કહ્યું કે અમે કંઈક એવું કામ કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આ વસ્તુ અટકે. હવે સરકારે મેસેજ પાસ ઓન કર્યો ત્યારબાદ તેમણે જવાબ આપ્યો છે. આ પહેલાં આપણે ફેસબુકનો ડેટા લીક થયો હતો તે જોયેલું છે. ફેસબુકે પહેલાં એવું કહ્યું હતું કે અમારો ડેટા લીક થવાનો શક્ય જ નથી, અને ત્યારબાદ લીક થયો તો ફેસબુકે કહી દીધું સોરી અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. આમ કરીને એ લોકો છૂટી ગયા. એમને નો ડાઉટ અમેરિકા કે પછી લંડનની જે પ્રેસ કોન્ફરન્સ છે કે પછી તેમના જે લોકો છે તેમની સામે, નેતાઓની સામે તેમણે રજૂ થવું પડ્યું, એ ખૂબ મોટી વાત છે. પરંતુ આવી રીતના સોશિયલ મીડિયાના જે હેડ છે તે તો છટકી જશે, પણ આવો ફીચર લાવવું તે ખરેખર જોવા જઈએ તો શક્ય નથી જ. એટલે હવે આપણે લોકોએ જ સમજવાની જરૂર છે કે ભાઈ આવા પ્રકારના કોઈ મેસેજ છે, કોઈ સમાજને ભડકાવતા મેસેજ છે, જે ખૂબ જ આપણે જોયેલું છે ભૂતકાળમાં આવું બધું થઈ ચૂક્યું છે, ઘણા બધા એવા મેસેજીસ વાયરલ થઈ ચૂક્યા છે. એટલે આપણે પોતે સમજવાની જરૂર છે. માણસ જ્યાં સુધી વ્યક્તિગત રીતે સ્વયં શિસ્તની રીતે જો નહીં સમજે ને ત્યાં સુધી એનો દુરુપયોગ થતો રહેશે. બાકી કેટલીક વખત એને કારણે ફરજિયાતપણે કેટલાક મેસેજીસ ઉપર પ્રતિબંધ લાદવા પડે છે, જેમ કે ક્યારેક ક્યારેક જે પેલા આંદોલનો વખતે જે બંધના એલાનો આવે છે અને કેટલાક રૂમર્સ ફેલાવે છે, એવા વખતે આપણે સોશિયલ મીડિયા ઉપર બેન મૂકતા ઘણા બધા હુકમો સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે પછી જો લોકોએ પોતાની રીતે જો સ્વયં શિસ્ત નહીં રાખે એને સુધરે નહીં, તો પછી સરકાર દ્વારા કોઈ પણ આ પ્રકારના દંડાની જેમ જે રીતે હાંકતા હોય કોઈ ઘેટા કે ગધેડાના ટોળાને, એવા પ્રકારે લોકોને હાંકી અને બંધ કરાવવાની વારો આવશે. અધરવાઇઝ તમે ગલ્ફ કન્ટ્રીઝમાં જુઓ તો ત્યાં આગળ તમે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, પણ એ વોટ્સએપ કોલિંગ નથી કરી શકતા. એટલે એ એક રીતે એમણે ત્યાં આગળની જે રૂલ છે એ પ્રમાણે એ લોકોએ રિસ્ટ્રિક્શન લાવેલા છે. તો અહીંયા પણ વોટ્સએપના સંદર્ભે કોઈક પ્રકારના એવા 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 રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર છે. કોઈક રીતે ટેકનોલોજીની રીતે પણ એનું સંશોધન કરવાની જરૂર છે. ફેસબુકમાં થઈ શકે તો વોટ્સએપમાં ના થઈ શકે, કેમ ન થઈ શકે, પણ એ કોઈક રીતે ટ્રેસ આઉટ કરી અને કરવું જોઈએ. એ ટેકનોલોજીની સામેની એક ચેલેન્જ છે અને અત્યારના જમાનાની આ માંગ છે. કારણ કે આમને આમ ચાલ્યા કરશે તો આજે એક બાબતો એ અફવાઓ ચાલી છે, કાલે બીજી કોઈ બાબતો અફવાઓ ચાલશે. અને તમે તો જાણો છો કે આજકાલ પોલિટિકલ ફિલ્ડ કેટલું બધું આમ આમ એકદમ લુક્રેટિવ ફિલ્ડ છે. સોશિયલ આર્મીને અને દરેક પાર્ટીઓ પોતાને એને માટે પોતાના વોર રૂમ રાખે છે કે સોશિયલ મીડિયા માટેના વોર રૂમ રાખે છે. તો એ સોશિયલ મીડિયા થકી અને એ બધા જે કંઈ બધી પાર્ટીઓ પોતપોતાની રીતે જે કંઈ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે સંદેશાઓ પ્રસારિત કરે છે આ સોશિયલ મીડિયા દ્વારા, એ બધા સાચા જ હોય છે એવું કંઈ માનવાનું કારણ નથી. પણ એક પ્રકારનો પબ્લિક ઓપિનિયન ઊભો કરે છે ને, ખોટો ઓપિનિયન ઊભો કરે છે. શિક્ષિત વ્યક્તિઓ હશે તો સાચો ઓપિનિયન આપશે, પણ આપણા જેવી અધકચરી પ્રજા છે ને, એટલે ટૂંકમાં આપણે જ સમજવાની જરૂર છે. જો આપણે સેન્સ એક રાખીશું કે ભાઈ આ મેસેજ છે તેને ફોરવર્ડ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, આ બધી સેન્સ આપણે રાખવાની જરૂર છે. આ ચર્ચા આગળ વધારીશું, સમય થયો છે એક નાનકડા વિરામનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે વોટ્સએપ પર જે મેસેજ વાયરલ થાય છે તે મેસેજ પર કઈ રીતે કાબુ મેળવવો. સરકારે તો પ્રયાસ કર્યો છે, વોટ્સએપે જવાબ પણ આપ્યો છે. ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર મયંકભાઈ વ્યાસ અને સાયબર એક્સપર્ટ આસ્થા શાહ. આસ્થા, ટેકનિકલ આસ્પેક્ટ્સની જો આપણે વાત કરીએ, સાયબર સિક્યોરિટીની ખૂબ મોટો સબ્જેક્ટ છે, સામાન્ય લોકોને તો એમાં જરા પણ જેને કહેવાય કે 1% પણ કદાચ નહીં સમજાતું હોય. વોટ્સએપે જે રીતે કહ્યું કે અમે કોઈ ફીચર પર કામ કરી રહ્યા છીએ કે જેમાં આવા પ્રકારના મેસેજ પર કંટ્રોલ લાવી શકાય, બની શકે કે સરકારે જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું તેનો જવાબ તેમણે જરૂરથી આપવો જ પડે, એ માટે તેમણે મેસેજ તો પાસ ઓન કરી દીધો. પણ ટેકનિકલી જો વાત કરીએ, આવો કોઈ મેસેજ મતલબ આવો કોઈ ફીચર શક્ય છે? કેમ કે આટલા બધા મેસેજ દિવસના અઢળક તેમના સર્વરમાંથી આવતા જતા હશે, લોકોને મેસેજ પહોંચે છે, તેને એક મેસેજને પિનપોઇન્ટ કરવો કઈ રીતના શક્ય બને? એકચ્યુઅલી સોશિયલ પ્લેટફોર્મ એટલું વાઇડ છે કે કોઈ બી એક મેસેજ યા કોઈ એક ફોટોઝ કે કોઈ એક બી વિડીયો કોલ કન્વર્ઝેશન, કોઈ બી મેસેજીસ હોય એને પિકઅપ કરીને એને ફોરવર્ડ કરવું યા પિકઅપ કરીને એને ક્રેક કરવું ઇઝ નોટ એકચ્યુઅલી પોસિબલ, બિકોઝ મિલિયન્સ ઓફ પીપલ આર અવેલેબલ ઓન સોશિયલ મીડિયા એઝ વેલ એઝ ઓન વોટ્સએપ. તો એ પોસિબલ તો છે નહીં, બટ યા એક સોલ્યુશન એનું એ છે કે એ જે મેસેજ છે એને પિકઅપ બાય ચાન્સ કોઈ બી રિસર્ચથી કરીને અને એને ક્રેક કરીને અને પછી એને આપણે આગળ જવા દઈ શકીએ છીએ. બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ, એ બહુ જ ડિફિકલ્ટ છે અને આમ રિયાલિટીમાં જોવા જઈએ તો એ શક્ય જ નથી. બિલકુલ, એટલે આ ખૂબ મોટું ટાસ્ક છે. વોટ્સએપ આટલા બધા દેશોમાં ઉપલબ્ધ છે, ત્યાં બધાની અલગ અલગ સિક્યોરિટી સિસ્ટમ છે. આપણે ત્યાં સોશિયલ મીડિયા બહુ જ ઓપન છે. મયંકભાઈ, જે રીતે સોશિયલ મીડિયામાં કોઈ જ કાબુ નથી અત્યારે સરકારનો, ભારતની અંદર સોશિયલ મીડિયાને લઈને કોઈ પ્રકારનું સર્વેલન્સ નથી થતું. સાયબર ક્રાઇમ છે, પોતાની રીતે ટ્રેસ કરી લે છે, કદાચ બની શકે કંપનીની સાથે વાતચીત કરીને આપણે એક ગુનાને ઉકેલી શકીએ, પણ આ તો અઢળક લોકોની વાત છે. એટલે હવે આપણે જ પોતે સમજવાની જરૂર છે કે આપણે જે વસ્તુ આગળ મોકલીએ છીએ, કંઈક વાંચીએ, કંઈક સમજીએ, જો એમાંથી કોઈ સાર નીકળતો હોય, જીવનને સુધારવા જેવા મેસેજીસ હોય તો સારી વાત છે, ગુડ મોર્નિંગ હજુ પણ ચાલે, પણ આ તો હવે રોકવું જ પડશે. ટેકનોલોજીની રીતે જે કંઈ પ્રયાસો કરવામાં આવે અને એનાથી જે કંઈ રિસ્ટ્રિક્શન લાવવાની કોશિશ કરવામાં આવે એ એક દિશા છે, પરંતુ બીજી દિશા ટુ એજ્યુકેટ ધ પીપલ, લોકોને એક પ્રકારના શિક્ષિત કરવાની જરૂર છે. અને એને માટે સરકારથી માંડીને સામાન્ય જન સુધીના બધા લોકોએ પોતાની રીતે શક્ય હોય એ રીતે પ્રયાસો કરવા જોઈએ. હું આપને કહું કે 2014માં વર્તમાન સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી એ પછી એમણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. હું કોઈ પોલિટિકલ પાર્ટી કે વ્યક્તિગત રીતે વાત નથી કરતો, પણ જે હકીકત છે એનું બયાન કરવા જઈ રહ્યો છું કે સ્વચ્છતા અભિયાન જે ભારતમાં 2 ઓક્ટોબર 2014થી શરૂ થયું, એ પહેલાં સ્વચ્છતા માટેની કંઈ વાત નહોતી ચાલતી એવું નથી. ગાંધીજીએ પણ સ્વચ્છતા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા હતા. આમ છતાં એ પરંપરા ચાલતી જ રહી છે, પણ એને માસ સ્તરે જાહેર રીતે લોકસમુદાયની રીતે એને જે રીતે અમલમાં મૂકવામાં આવ્યા, આજે પહેલાં કરતાં અમદાવાદના રસ્તાઓ ઉપર આપણે પસાર થઈએ તો કેટલો ઓછો કચરો લાગે છે. દરેક પાનના ગલ્લા કે કોઈ પણ ચાની કીટલી હોય કે કોઈ હોટલ હોય, દુકાન હોય, બધા પોતપોતાની રીતે ડસ્ટબિન મૂકતા થઈ ગયા. આપણે સમજ્યા એટલે આ કામ થયું, આપણે સમજ્યા એટલા માટે કામ થયું. એ રીતે સોશિયલ મીડિયાની અંદર પણ એક રીતે લોકોએ પોતે સમજવું જોઈએ અને એને એને માટેના સમજવા માટેના એક પ્રયાસો કરવા જોઈએ. એ શિક્ષણ ક્ષેત્રેથી પણ પ્રયાસ કરી શકાય કે ભાઈ સ્કૂલની અંદર પણ અચાનક જ એ રીતે ચેકિંગ કરવામાં આવે કે ભાઈ તમારા, એટલે સ્ટુડન્ટ બધાની પાસે અત્યારે મોબાઈલ હોય છે, ભલે બધી સ્કૂલમાં સીસીટીવી આવી ગયા છે, તે પણ ચોરી છુપી તો મોબાઈલ બધા લોકો વાપરતા જ હોય છે, પણ એટલે તમારી પાસે કેવા પ્રકારના મેસેજ કરે છે પોતાના સંતાનો, માતા પિતાએ પણ જોવું જોઈએ કે એટલે બહુહેતુક રીતે થોડા સ્વરૂપે આ કંઈ પરિણામ એકદમ આવવાનું નથી, પણ માનો કે એક દાયકાઓ બે દાયકા વીતી જાય, પણ એ છતાં પ્રયાસ તો જરૂર કરવા પડશે અને બિન પરંપરાગત રીતે નોન કન્વેન્શનલી એ પ્રયાસો કરવા પડશે. અને પ્રયાસ કરવા એ આજના સમયની માંગ છે, કારણ કે આપણને જે વસ્તુ મળી છે એનો સદુપયોગ, એની એટલી બધી પોટેન્શિયાલિટી છે, એની પણ લોકોને એજ્યુકેટ કરવાની જરૂર છે કે ભાઈ તમારી પાસે આજે સોશિયલ મીડિયા આવેલું છે, તમને જે ઉપલબ્ધ છે, જે પ્રકારના ઇન્ટરનેટ અત્યારે તમને સરળતાથી મળે છે અને એને કારણે તમે જે આનો ઉપયોગ કરો છો, તો એનો સારી રીતે તમે ઉપયોગ કરો, સારા સારા એપ તમે ડાઉનલોડ કરો, એનાથી તમે બીજી બધી રીતે તમે ઇન્ફોર્મેટિવ થાઓ,
એન્ટરટેનમેન્ટ મેળવો, પણ આ રીતે કોઈને હેરેસમેન્ટ થાય, કોઈ નેગેટિવ રીતે કોઈ પણ પ્રકારનો હું મેસેજ પાસ કરીશ નહીં એવા પ્રકારની પણ દરેક વ્યક્તિએ સ્વયંશિસ્ત રીતે જોવું જોઈએ કે ભાઈ આજના દિવસમાં હું કોઈને દુઃખ કેવી રીતે પહોંચાડ્યું, કે મેં કોઈને ખોટું કેમ બોલ્યો, એવું જે રીતે ઘણી રીતે જોતા હોય છે એ રીતે વ્યક્તિએ પણ જોવું જોઈએ કે આજે મેં ખોટા મેસેજ કેટલા મોકલ્યા. આમાં મયંકભાઈ આમાં એક સેન્સ એ પણ છે કે આપણે આમને સામને બેઠા હોઈએ તો હજુ પણ કોઈ વ્યક્તિ ખોટું બોલતો હોય તો પકડી શકાય, પણ આમાં તો વોટ્સએપમાં તો કોપી કરીને પેસ્ટ કરી દેવાનું છે, કોઈ ફેસ એકબીજાનું જોતું નથી, તો આમાં કોણ ખોટું બોલે છે કોણ સાચું બોલે છે કે કયો મેસેજ સ્વયંશિસ્ત વગર શક્ય જ નથી. બિલકુલ, એટલે એ શક્ય જ નથી. આ ધર્મગુરુઓની પણ એટલો જ એમાં ફાળો હોવો જરૂરી છે કે ધાર્મિક નેતાઓ છે, ધાર્મિક ધર્મગુરુઓ છે, વિચારકો ચિંતકો છે, શિક્ષકો છે, માતા પિતા છે અને વડીલો છે, એ બધા લોકોએ અને મીડિયા તો ખરું જ ખરું, એ બધા લોકોએ સામૂહિક રીતે સામુદાયિક રીતે પોતપોતાની મર્યાદામાં રહીને પણ આ દિશામાં પ્રયાસ કરવા જોઈએ. કે ઘણી વખત આપણે આમ વિચાર કરતા હોય તો એવું થતું હોય છે કે ભાઈ જાણે ક્યું અબ શર્મ સે ચહેરે ગુલાબ નહીં હોતે, જાણે ક્યું અબ મસ્ત મૌલા મિજાજ નહીં હોતે. જ્યારે સોશિયલ મીડિયા નહોતું ને ત્યારે આપણે કેવી હાલતમાં હતા અને કેવી મસ્તીથી એમ બધું ચાલતું હતું, આપણી જિંદગી કેવી રીતે જુદી હતી. થોડીક ટેકનોલોજીની રીતે પછાત લાગે પણ એની જે મજા હતી ને એ હવે ઉચાટમાં પરિવર્તિત થઈ ગઈ છે. આવા પ્રકારની જે નેગેટિવિટી આવી છે કે પહેલે બતા દિયા કરતે થે દિલ કી બાતે ન જાને ક્યું અબ ચહેરે ખુલી કિતાબ નહીં હોતે, સુના હૈ બિન કહે દિલ કી બાત સમજ લેતે થે ઓર ગલે લગાતે હી દોસ્ત હાલાત સમજ લેતે થે. તબ ના ફેસબુક થા ન સ્માર્ટફોન થા ન ટ્વિટર થા ન વોટ્સએપ થા, એક ચિઠ્ઠી સે હી દિલ કી જઝબાત સમજ લેતે થે. બિલકુલ, એટલે આ પ્રકારની ફિલિંગ્સ જે છે તે ખાસ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યાં સુધી આપણે વાત કરી રહ્યા છીએ સાયબર સિક્યુરિટીની, આસ્થા ખાસ મહત્વની વાત અહીં એ જ છે કે હવે જ્યાં સુધી આપણે ટેકનિકલ આસ્પેક્ટની તો વાત કરી, ટેકનિકલ આસ્પેક્ટ શક્ય નથી મોસ્ટલી એવું લાગી રહ્યું છે, તો હવે સોશિયલ આસ્પેક્ટ પર આવવું પડશે. જ્યાં સુધી વાત છે, આપણા એક ન્યૂઝ પણ પહેલાં આવ્યા હતા કે ભાઈ વોટ્સએપને પોતાનું અલગ એક નવું સર્વર ગોઠવવું પડ્યું, એટલા જ માટે ખાસ કેમ કે ભારતીયો જે છે તે ગુડ મોર્નિંગના મેસેજીસ મોકલે છે. ખાલી ગુડ મોર્નિંગના મેસેજીસ માટે થઈને એમણે સ્ટેટસ પણ મૂકી દીધું કે જેથી બધાને એકસાથે એ લોકો મેસેજ મોકલી શકે. આ બધી વાત તો અલગ છે, પણ આપણે એક વસ્તુ સમજવાની ખરેખર જરૂર છે કે ભાઈ આવા પ્રકારના કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ખૂબ જ જરૂરી છે. આપણા લોકોમાં કદાચ યંગસ્ટર્સને હજુ થોડી ઘણી એક સેન્સ હશે આવા પ્રકારની રિસ્પોન્સિબિલિટીની, પણ જ્યાં સુધી એલ્ડર પીપલ છે, ખાસ આપણે રિટાયર્ડ પીપલની પણ વાત કરીએ, કે એ લોકો કંઈ પણ મેસેજ આવે છે ફોરવર્ડ કરી દે છે, લોકો સમજતા નથી કે આ વસ્તુમાં કોઈકનો જીવ પણ જઈ શકે. એકચ્યુઅલી આમાં સોશિયલ અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક મેં તો એવું બી મેં એવા બી મેસેજીસ રિસીવ કર્યા છે કે પ્લીઝ શેર ધીસ મેસેજ જય સાઈનાથ, અને મેને ભી કિયા હૈ આપ ભી કીજીએ 20 લોગો ચેઇન મેસેજીસ. યા ચેઇન મેસેજીસ. સો મતલબ પછી હા એવા બી હોય છે કે આ ભગવાન પર લાઈક ભગવાનનો ફોટો હોય એને કે ક્લિક કરી દો તો તમારા લાઈફમાં બધું સારું થશે. હવે એ ખબર એ નથી પડતી કે જસ્ટ ક્લિક કરવાથી બધું લાઈફમાં સારું થતું હોય તો પછી તો લાઈક કોઈ મહેનત કરવાની કોઈ હાર્ડવર્ક કરવાની કોઈ જરૂરત નથી, તો બધા ખુશ હોય એમ. અને સાથે સાથે ઘણા બધા એવા મેસેજીસ આપણે WhatsApp પર ફ્રોડ થવાના પણ આજકાલ શરૂ થઈ ગયા છે કે જે લિંક ખુલે, લિંકમાં તમે પેમેન્ટ કરો સમથિંગ, આ તે એવા બધા ફ્રોડથી બચવા શું કરવું આસ્તા? યા એકચ્યુઅલી એ બધા મેસેજીસ લાઈક જે આવા આપણને જોઈને જ ખબર પડી જાય કે તમને 500 રૂપીઝનું કેશબેક મળશે, યા તો તમને 5000ની લોન લાગે, મતલબ લાઈક જેકપોટ લાગ્યો છે, યા વોટ એવર કંઈ બી હોય. તો એ એકચ્યુઅલી એ જે કેપ્શન અને ટેક્સ જોઈને જ આપણે લિંક ઓપન જ ના કરવી જોઈએ, એની ઉપર ક્લિક જ ના કરવું જોઈએ. બિકોઝ મેં બી ખુદ એવા મેસેજીસ રિસીવ કર્યા છે કે લાઈક યુ વિન ધીસ મેકબુક. હવે એપલની મેકબુક કોઈ ફ્રીમાં તો આપવાનું નથી. યા તો એક મેસેજીસ હમણાં બહુ જ વાયરલ થયો હતો કે સ્પિન કરો તમને આ ગિફ્ટ મળશે, તમે સ્પિન કરો તો iPhone 10 મળશે યા મેકબુક મળશે, જે બી લાઈક મોટી મોટી જે હાઈ રેન્જ પ્રોડક્ટ્સ એ બધી મળશે. તો ઇટ્સ કમ્પ્લીટલી નોટ પોસિબલ. સો મારો તો એ જ મેસેજ છે કે આવી કોઈ લિંક આવે તમે રિસીવ કરો તો પ્લીઝ એને ઉપર ક્લિક ના કરો અને રિસ્પોન્સિબલ નથી બનતા
તમને ખબર નથી કે આ વસ્તુ સાચી છે ત્યાં સુધી તમે બીજાને ફોરવર્ડ ન કરો. મયંકભાઈ આસ્થા, આપ અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો એક અત્યારે વોટ્સએપે વાત તો કરી છે કે તેઓ કોઈ ફીચર લાવશે, આશા રાખીએ કે તે ખરેખર કામ કરે. પરંતુ જ્યાં સુધી વાત છે, આપણે સૌ કોઈ નહીં સમજીએ ત્યાં સુધી આવા પ્રકારના મેસેજ અને કદાચ લોકોના જીવ જતા પણ નહીં રોકાય. આપણે સૌ કોઈએ સમજવાની જરૂર છે. સરકારે પણ કહ્યું છે કે આવા પ્રકારની કોઈ ગેંગ રાજ્યમાં નથી, તેમ છતાં પણ આપણે આવા પ્રકારે લોકોને મારપીટ કરતા રહીએ છીએ, ખૂબ જ ખોટી વાત છે. આશા રાખીએ કે આ સમગ્ર ચર્ચાથી આપને કંઈક મેસેજ જરૂરથી મળ્યો હશે. મને રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા, સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. લક્સ કોઝી, સુનો તો અપને દિલ કી.